गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ ની અંદર મિત્રો આપણે અત્યારે છે પાઠ શરૂ છે તેની અંદર પેજ નંબર 24 ત્રીજા પાઠ ની અંદર 24 માં પેજ ની અંદર મિત્રો આપણે અહીંયા પરિચક વર્ણનનું જે દ્રશ્ય છે તેમ તો ચાલો જોઈએ તમારી આંખો બંધ કરો અને કહો જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો એન્સી અને સરોજે કર્યો એમ તમારા મિત્ર સાથે રમત રમો તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો તેનો સ્વાદ કેવો હતો ખાવાની વસ્તુ કઈ છે આપણે જે રીતે આગળ હેન્સી અને સરોજ એણે જે પ્રયોગ કરેલો હતો કે આંખો પર પટ્ટી બાંધીને અને નાક બંધ કરીને કોઈ પણ વસ્તુ છે જે ખાવાદાયક વસ્તુ છે એ મોઢા ઉપર મૂકવાની હોય તો તેનો સ્વાદ કેવો છે સ્વાદ વિશે આપણે પહેલા પણ વાત કરેલી હતી સાત જાતના સ્વાદ હોય છે તેમાંથી કડવું છે મીઠું છે મોળું છે તીખું છે તુરું છે કયો સ્વાદ છે એ પારખવા માટેનો આ એક પ્રયોગ છે તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે આગળ પાછળ ડાબી બાજુ કે જમણી બાજુ આ કયા તમને જીભના કયા એવા ભાગ ઉપર તમને વધારે સ્વાદ આવે છે એની વાત કરી તમારા જીભના કયા ભાગ પર કયો સ્વાદ જણાય છે આપેલ ચિત્રમાં તે બતાવો તો મિત્રો જીભની આગળ સૌથી પ્રથમ આપણને મીઠો સ્વાદ આવે છે પછી જે સાઈડમાં છે તે ખારો અને ખાટો એ આપણે સ્વાદ પારખી શકીએ છીએ અને તીખો સ્વાદ છે જીભની મધ્યમાં લાગે છે આ આખું સ્ટ્રક્ચર છે નેક્સ્ટ એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ પર મૂકો જેમ કે જીભની નીચે હોઠ ઉપર મોંમાં તાળવે તમને ત્યાં કોઈ સ્વાદ જણાય છે હા કે ના એની વાત કરવાની છે તો કે હા ત્યાં પણ સ્વાદ જણાય છે પરંતુ જે વિભાગમાં વધારે જણાતો હોય ત્યાં એવી રીતે નથી જણાતો પાના નંબર 25 ઉપર તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો અને જુઓ કે તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો તમને કોઈ સ્વાદ આવે છે આવું કેમ થયું ના કોઈ પણ જાતનો સ્વાદ આવશે નહીં કારણ કે આપણા ગાલની બંને બાજુ એક ગ્રંથિ આવેલી હોય જેને લાળ ગ્રંથિ કહે તેનાથી પ્રવાહીનો સ્ત્રાવ થાય જેને અંતઃસ્ત્રાવ કહેવાય એ પ્રવાહીનો જે સ્ત્રાવ થાય છે એને લીધે આપણે આપણી જીભ છે એ સતત ભીની રહે છે અને એને કારણે આપણે શું કહે છે એ સ્વાદ પારખી શકે છે જેને જે નાના નાના ડોટ્સ દેખાય છે ને આપણે ટેસ્ટ બર્ડ્સ એવું એટલે કે સ્વાદ પારખવાના ટપકાઓ એવું કહે છે બરાબર પરીક્ષાની સામે ઉભા રહો અને તમારી જીભની નજીક જુઓ તેની સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે હા સપાટી ખરબચડી દેખાય છે અને નાના ટેકરાઓ પણ દેખાય છે ચર્ચા કરો ને કહો જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો સમજાવવામાં થોડી મુશ્કેલી થશે આમળા કે કાકડી આમળા છે ખાટા હોય અને તુરા પણ હોય અને કાકડી મીઠી પણ હોય અને તુરી પણ હોય નીચેના વસ્તુનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટામેટા ખાટા છે ડુંગળી તીખી વરિયાળી મીઠી અને લસણ છે એ તીખું મીઠું હોય તમે જાણતા હો તેવા શબ્દો વિચારો અને સ્વાદ સમજાવવા તમને પોતાના શબ્દ બનાવો જ્યારે હેન્સી અમુક વસ્તુઓ ચાખી તો તેને સી 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 કહ્યો તમારા મતે શું ખાઈ લીધું હોય તીખી વસ્તુ ખાતી હોય જેમ કે મરચા છે ડુંગળી છે લાલ ચટણી છે તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા કારણ કે તે અવાજ છે મીઠું કઈ ખાધું હોય તો એની માટે કોઈ અવાજ નથી હોતો પણ તીખું હોય ત્યારે એમ થઈ જાય છે કારણ કે બધી જ ગ્રંથિઓ એક્ટિવ થઈ જાય છે તીખું આપણા શરીર માટે એક રીતે સારું છે પણ બહુ વધારે તીખો ખાય તો પણ એ સારું નથી બધી વસ્તુ માત્રામાં ખાવી જરૂરી છે તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાતો તે દ્વારા લોકો ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા રાંધેલા ભાત લ્યો તમારે આ પ્રયોગ કરવાનો છે જો
તમે તમારા મોમાં મૂકો, તંતી ચાલુ કર, ચાવો ને ગળી જાઓ. હવે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. હવે બીજો ટુકડો લ્યો અને ચોખા લ્યો અને તેને 30-32 વખત ચાવો. ઘણી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક પડે છે? હા, પડે છે. મિત્રો, એક વસ્તુ સમજી લો કે તમે જ્યારે કોઈ વસ્તુ છે એ ખાવ છો, એ સમયે તમે એને 2-5 વાર ચાવો ને ગળી જાઓ તો એમાંથી પૂરેપૂરો સ્વાદ નીકળતો નથી. સમજાય છે તમને? અને તેને 32-33-35 વખત ચાવો તો એને પૂરેપૂરો ચવાય અને એમાં લાળ રસ ભળી પૂરેપૂરો સ્વાદ બહાર નીકળે છે. આ વસ્તુ મગજમાં રાખજો તમે. સમજાય છે? શેરડી છે, એનો ગાંઠો છે, એને તમે માત્ર એકવાર આવી રીતે મશીનમાંથી પસાર કરો છો તો એમાંથી થોડો રસ નીકળે છે. પછી એને બેવડો વાળી ફરીથી કાઢો તો એ રસ નીકળે છે. વળી બેવડો વાળો તો એ રસ નીકળે છે. એમ સંપૂર્ણ રસ નીકળી ના જાય ત્યાં સુધી એને મશીનની અંદરથી વારંવાર પસાર કરવામાં આવે છે. એવી જ રીતે આપણા બોડીની અંદર પણ પૂરેપૂરો રસ, પૂરેપૂરો સ્વાદ, પૂરેપૂરું આખું પોષણ એ કાઢવું હોય તો એને બહુ વ્યવસ્થિત રીતે 32-35 વાર ચાવવો જોઈએ. જમવા બેસો એટલે સાવ શાંતિથી જમવું જોઈએ. આટલી વસ્તુ ધ્યાન માં રાખજો. તો આજે આપણે પેજ નંબર 24, પેજ નંબર 25 અને પેજ નંબર 24 આ ત્રણે પેજ છે એની ઉપર શું કરેલું છે, જે પાઠ છે એ આગળ વધારેલો છે, જે તમારે તમારી રફ બુક ની અંદર અને રિવિઝન બુક ની અંદર એક એક વાર સારા અક્ષરે લખી નાખવાના છે. બરાબર, ઠીક છે. ચાલો મિત્રો, મળશો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.